हेलो, नमस्कार विद्यार्थी मित्रों. श्री एस एन विद्यालयना ई लर्निंग प्रोग्राममां हूँ पिनाकी नवल आपने ફરીથી આવકારું છું. મિત્રો, આપણો સ્વાધ્યાય જે છે એમાં લગભગ 4.19 સુધીના દાખલા આપણે ગણેલા છે, એટલે હવે આપણે પાછું ધીમે ધીમે એને આગળ વધારી ચાર પોઈન્ટ 19 એટલે ડિસ્ક્રિપ્ટિવ હતું લાસ્ટ ટાઈમ. ચાર પોઈન્ટ 20 કોઈ એક કણનો સ્થાન સદિશ આપેલો છે, આર બરાબર 3 TI આઈ કેપ, પછી ઓછા 2 TI વર્ગ જે કેપ, વત્તા 4 K કેપ મીટરમાં. ઓલા દશાંશ ચિહ્ન મેં અંદર નથી દર્શાવ્યા, જ્યાં ટી સેકન્ડ અને દરેક સહગુણકનો એકમ એવી રીતે છે કે આર મીટરમાં મળે. તો કણનો વેગ અને પ્રવેગ મેળવવાના છે, અને 2 સેકન્ડે કણના વેગનું મૂલ્ય અને દિશા શોધવાની છે. કણનો વેગ અને પ્રવેગ ઉપરાંત મૂલ્ય અને દિશા આપણે વચ્ચે એક વખત વાત કરેલી છે કે તમારી સામે કોઈ સ્થાનનું સૂત્ર આવે તો તમારે તરત જ ગતિનો પ્રકાર છે એ નક્કી કરી લેવાનો. આપણે આ ગતિનો પ્રકાર નક્કી કરી, એટલે ઓબ્જેક્ટિવ માટે મેં કીધું એમ કામનું છે. પદાર્થનું સ્થાન સમય ઉપર આધાર રાખે છે, એટલે ગતિ પહેલાં તો થાય છે. હવે ગતિ કેવી થાય છે તો પહેલાં આપણે પરિમાણની દ્રષ્ટિએ વિચારીએ, એક પારિમાણિક 2 કે 3 દાખલાના આધારે દેખાય છે કે એના 2 યામ બદલાય છે. તમે જુઓ, ટી જે છે સમય એ ક્યાં છે, એના એક્સ ઘટકમાં અને સાથે વાય ઘટકમાં, એનો ઝેડ યામ અચળ છે. એટલે 2 પરિમાણની ગતિ છે. બીજું, એનો ઝેડ યામ છે એ બદલાતો નથી. કોણ બદલાય છે? એક્સ વાય. તો એક્સ વાય સમતલમાં આની ગતિ થાય છે. એટલે માનો કે આ એક્સ હોય, આ ઊભી વાય હોય, તો કણની ગતિ આવી રીતે ક્યાંક થાય છે, એનો ઝેડ યામ નથી બદલાતો, બરાબર, એક્સ વાય સમતલમાં. બીજું, નિયમિત છે કે અનિયમિત? તો હવે મને એ વેગ પ્રવેગના સૂત્ર ઉપરથી ખબર પડે, અથવા સ્થાનનું જે સૂત્ર છે એમાં ટીની ઘાત ઉપરથી ખબર પડે. માનો કે આમાં મેક્સિમમ ટીની ઘાત કેટલી છે? 2. એટલે પહેલી વખત વિકલન કરશો તો 1 ઘાત ઓછી થશે, મતલબ વેગના સૂત્રમાં ટીની હાજરી રહેશે. એટલે એવું કહેવાય કે વેગ ચલ તરીકે હશે, અને જો વેગ ચલ તરીકે હોય તો આ ગતિનો પ્રકાર અનિયમિત હોય. ઉપરાંત ટીની વધુમાં વધુ 2 ઘાત છે, એટલે જો 2 વખત વિકલન કરી તો પ્રવેગના સૂત્રમાં ટીની ઘાત વધે નહીં, એટલે પ્રવેગ એનો અચળ આવશે, એટલે આ અચળ પ્રવેગી ગતિ છે. હવે એના વેગનું સૂત્ર મેળવીએ આપણે, તો વેગ વી ઇઝ ઇક્વલ ટુ શું લખશું? dr/dt, મતલબ કે આનું વિકલન. હવે અહીંયાથી આપણે સૂત્ર નથી મૂકતા સીધું, માની લો કે પહેલું સ્ટેપ છે તો એમાં એક્સ ઘટક છે, એમાં ટીની 1 ઘાત છે, એટલે અચળ સહગુણક એમને એમ ટીનું વિકલન 1 થાય, માઇનસ 2 સહગુણક એમને એમ ટી સ્ક્વેરનું થાય 2 TI, ઘટક છે વાય, વત્તા અચળ આંકડો હોય એનું વિકલન 0 થાય, એટલે આ થઈ જશે 3 i કેપ ઓછા 4 TJ કેપ વેગ. એકમ સહિત લખવું હોય તો મીટર પ્રતિ સેકન્ડમાં આવશે. હવે વેગમાંથી પ્રવેગ જોતો હોય
तो फरीथी विकलन करवू पड़े એટલે કે એ બરાબર ડીવી બાય ડીટી થાય. હવે એમાં ફરીથી હું આનું વિકલન કરું તો અચળ જે ઘટક છે આમાં એક્સ ઘટક અચળ થઈ ગયો તો હવે એ શૂન્ય થશે વિકલન. માઇનસ ચાર સહગુણક અચળ ટીનું એક થાય જે કેપ ઘટક એઝ ઇટ ઇઝ એટલે માઇનસ ચાર જે કેપ પ્રવેગ એકમ સહિત થશે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. વેગ અને પ્રવેગના સૂત્ર ઉપરાંત તમને શું કીધું છે કે ભાઈ ટી બરાબર બે સેકન્ડ પર વેગ તો વી વિલ બી ઇક્વલ ટુ થ્રી આઈ કેપ ઓછા ચાર ટીની જગ્યાએ બે મીટર પ્રતિ સેકન્ડ એટલે આ થઈ જશે ત્રણ આઈ કેપ ઓછા આઠ જે કેપ. બે સેકન્ડ પર એનો વેગ જે છે એ આટલો હોય તત્કાલીન વેગ મળશે આ. હવે એના વેગનું મૂલ્ય આપણને ખબર છે બંને ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ થાય. એમાં પહેલો ઘટક ત્રણ અને બીજો માઇનસ આઠ વર્ગમૂળની અંદર નવ વત્તા ચોસઠ એટલે આ થાય વર્ગમૂળ તોતેર. વેગનું મૂલ્ય મીટર પ્રતિ સેકન્ડ દશાંશ છે એ કેલ્ક્યુલેટરથી તમારે કાઢી લેવાનું. વચ્ચે એક વખત કેલ્ક્યુલેટરની ટ્રાય કરેલી છે આપણે, હવે સ્ટેપ એક જ છે એટલે વાંધો નહીં. દિશા જોતી હોય આની તો ટેન થીટાની વ્યાખ્યા એમાં આપણે શું લખવું પડે વી વાય બાય વી એક્સ લખવું પડે. વેગનો વાય ઘટક માઇનસ આઠ અને ત્રણ એટલે હવે ટેન થીટા બરાબર માઇનસ આઠ તૃતીયાંશ થયું એટલે થીટા બરાબર ટેન ઇનવર્સ માઇનસ આઠના છેદમાં ત્રણ. હવે આ માઇનસ જે આવ્યું એનો અર્થ શું, આપણે ફાઉન્ડેશન વખતે વાત કરી હતી કે ખૂણો જે છે એ અહીંયા ક્યાંક હોવો જોઈએ, બરોબર છે ને? કારણ કે વેગ જે છે એ ક્યાં છે જુઓ તો ધન એક્સ અને ઋણ વાયમાં એટલે આ જે ચોથું ચરણ છે એનો ખૂણો છે. અને હવે આઠ તૃતીયાંશની દશાંશ કિંમત કાઢી અને એને અનુરૂપ ખૂણો આપણે ગોતવાનો આવે જે તમને ગોતતા મેં શીખવાડી દીધું છે એટલે તમારો જવાબ જે છે એ પછી ટેક્સ્ટ બુક સાથે મેચ કરી લેવાનો આવશે. હવે એટલું કામ તમારું. આગળ જઈએ આપણે. ચાર પોઈન્ટ એકવીસ કોઈ કણ ટી બરાબર ઝીરો સમયે ઉગમ બિંદુથી દસ જે કેપ મીટર પ્રતિ સેકન્ડના દસ જે કેપ મીટર પ્રતિ સેકન્ડના વેગથી શરૂ કરે છે ઉગમ બિંદુ પાસેથી, મતલબ એનો સ્થાન સદિશ પ્રારંભિક જેને આર ઝીરો આપણે લખીએ છીએ સૂત્રમાં એ ઝીરો છે. એક્સ વાય સમતલમાં અચળ પ્રવેગ એ બરાબર આઠ આઈ કેપ વત્તા બે જે કેપ મીટર પ્રતિ સેકન્ડ વર્ગના પ્રવેગથી ગતિ કરે છે. કયા સમયે તેનો એક્સ યામ સોળ થશે? એક્સ બરાબર સોળ મીટર ત્યારે ટાઈમ કેટલો? અને બીજો પ્રશ્ન પૂછેલો છે તે સમયે વાયામ કેટલો? હજુ કંઈક પૂછેલું છે આ સમયે ઝડપ કેટલી? હવે આને બે રીતે ગણી શકાય. આપણે ઉદાહરણ જે ટેક્સ્ટબુકનું ગણેલું છે એમાં શું કર્યું હતું,
ઘટકો છૂટા પાડીને અદિશ તરીકે ગણતરી કરી હતી અથવા સદિશ તરીકે પણ ગણતરી કરી શકો. હવે સદિશ તરીકે ગણવાને બદલે ઘટકો છૂટા પાડવાનું આમ ભલે લેન્ધી લાગે પણ એમાં પ્રશ્ન ન થાય. તમારી પાસે જે માહિતી છે એમાંથી માહિતી કલેક્ટ કરી લઈએ આપણે. તો વી જીરો એક્સ બરાબર જીરો છે બરાબર, પ્રારંભિક વેગ આપ્યો છે. કઈ દિશામાં છે? વાય દિશામાં, એટલે એનો એક્સ ઘટક નથી. વાય ઘટક છે 10, પછી પ્રવેગનો એક્સ ઘટક છે 8 અને પ્રવેગનો વાય ઘટક છે 2. અચળ પ્રવેગી ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિ માટે એક્સ બરાબર વી જીરો એક્સ ટી વત્તા હાફ એ એક્સ ટી સ્ક્વેર બરાબર. આ એક સૂત્ર, સ્થાનનું જે સૂત્ર છે એમાંથી એક્સ યામ આપણે છૂટો પાડી દીધો. બીજું એક્સ જીરો મેં અહીંયા નથી લખેલું કારણ કે ઉગમ બિંદુથી શરૂઆત થાય છે એટલે એક્સ જીરો બરાબર જીરો કહેવાય. હવે આમાં આપણે કિંમતો મૂકી દઈએ તો એક્સ મને શું આપેલું છે? 16. વી જીરો એક્સ છે એ જીરો છે એટલે અહીંયા કંઈ આપણે ગણતરી કરવાની નથી રહેતી. હાફ પ્રવેગનો એક્સ ઘટક છે 8 ટી સ્ક્વેર એટલે આ થઈ જાય 4 અને સામે લઈ જાઓ એટલે ટી સ્ક્વેર બરાબર આ 4 છેદમાં જાય એટલે સામે 4 વધશે તો ટી બરાબર 2 સેકન્ડ વધી. હવે તે સમયે વાયામ તો સૂત્ર આપણું વી જીરો વાય ટી વત્તા હાફ એ વાય ટી સ્ક્વેર. આપણે આ 4 સૂત્ર ઉપર જ હાલવાનું, બે એક્સના એટલે બે યામના, એક્સ અને વાય યામ અને બે વેગના ઘટક. વી જીરો વાય તમને આપેલો છે 10, પછી ટાઈમ કેટલો થયો? 2 સેકન્ડ હાફ. પ્રવેગ જે છે એ કેટલો છે? પ્રવેગનો વાય ઘટક આપણે મૂકવાનો છે દેટ ઇઝ 2 અને ટી સ્ક્વેર એટલે 2 વર્ગ એટલે આ થાય 20 વત્તા 2 કેન્સલ ને 4, 24 મીટર થયું વાય. તે વખતે તેની ઝડપ જોઈએ તો વી એક્સ બરાબર સૂત્ર આપણી પાસે વી જીરો એક્સ વત્તા એ એક્સ ટી. આમાં આપણે કિંમત મૂકી તો 0 પ્લસ પ્રવેગનો એક્સ ઘટક છે 8 અને ટાઈમ થયો છે 2 એટલે આ 16 થાય અને વી વાય બરાબર વી જીરો વાય વત્તા એ વાય ટી. એમાં વેગનો વાય ઘટક કેટલો છે? 10 વત્તા પ્રવેગનો વાય ઘટક 2 અને ટાઈમ થયો છે 2 સેકન્ડ એટલે આ થાય 10 વત્તા 4 એટલે 14. અને પછી તે વખતે ઝડપ વી બરાબર વર્ગમૂળની અંદર વી એક્સ વર્ગ વત્તા વી વાય વર્ગ એટલે હવે એમાં કિંમતો મૂકી આપણે તો આ થાય 16 વર્ગ વત્તા 14 વર્ગ અને રેસ્ટ ઇઝ યોર જોબ. વર્ગ કરી સરવાળો કરીને વર્ગમૂળ કાઢવાનું છે. બાય ચાન્સ જો ખૂણો ગોતવાનો કીધો હોત તો ટેન થીટા બરાબર વી વાય બાય વી એક્સ દિશા ગોતવાની કીધી હોત તો એમાં વી વાય છે 14 અને વી એક્સ છે 16 આની દશાંશ કિંમત આવે એનો ખૂણો આપણે ગોતી લેવાનો આવે ટેબલમાંથી. એ તમને આવડે છે એટલે જો તમે આવી રીતે 4 ઘટક છૂટા પાડીને ગણો ને તો કન્ફ્યુઝન ખોટું સદિશનું ન રહે. મારી દ્રષ્ટિએ આ ઇઝી ગોઈંગ કહેવાય. આગળ જઈ આઈ અને જે અનુક્રમે એક્સ અને વાય અક્ષ પરના એકમ સદિશ છે એ તો હવે દુનિયા આખીને ખબર છે. તો સદિશો આઈ પ્લસ જે અને આઈ માઇનસ જેના મૂલ્યો અને દિશા આપણે બી ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ જે કહી દઈ, એમણે જે નામ પાડ્યું છે
અને સી ઇઝ ઇક્વલ ટુ આઈ માઇનસ જે કહી દે. હવે તમારે એના મૂલ્યને દિશા ગોતવાની છે અને ત્રીજો એક સદિશ આપેલો છે ટુ આઈ પ્લસ થ્રી જે ના આઈ પ્લસ જે તથા આઈ માઇનસ જેની દિશામાંના ઘટક શોધવાના છે. પહેલાં આપણે આ કામ કરી આઈ પ્લસ જે અને આઈ માઇનસ જે છે એના મૂલ્ય અને દિશા. બુદ્ધિ કંઈ વાપરવાની નથી. બીનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર બે ઘટક. હવે અત્યારે સહગુણક તમે જુઓ બે એક એક છે એટલે આનું મૂલ્ય થાય વર્ગમૂળ બે અને સીનું મૂલ્ય છે વર્ગમૂળની અંદર બે ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. એક પ્લસ વન છે એક માઇનસ વન છે. આનો જવાબ એ વર્ગમૂળ બે જ આવશે. પછી ટેન થીટા બી મતલબ બીની દિશા ગોતવી છે તો અહીંયા તમારે બી વાય બાય બી એક્સ મૂકવાનું આવે એટલે કે બીનો વાય ઘટક અને બીનો એક્સ ઘટક એક. હવે જો ટેન વેલ્યુ એક થતી હોય તો ખૂણો જે છે એ પિસ્તાલીસ ડિગ્રી હોય બરાબર ને. આપણે દસમાના જે ટેબલ કરતા હતા એના ઉપરથી કહી શકાય. એવી જ રીતે ટેન થીટા સી ઇઝ ઇક્વલ ટુ સી વાય બાય સી એક્સ. સીનો વાય ઘટક એટલે માઇનસ વન અને એક્સ ઘટક આનો જવાબ આવશે માઇનસ વન ટેન થીટા સી. હવે મૂલ્ય જે છે એ વન છે એટલે આ જે સદિશ છે થીટા સી એ પિસ્તાલીસ ડિગ્રી ખરો એક મૂલ્ય છે એટલે પણ માઇનસ છે અને માઇનસ છે તો ચાન્સ એના બીજા અથવા ચોથા ચરણના બરાબર ને. પિસ્તાલીસનો ખૂણો ખરો પણ બીજા ચરણનો અથવા ચોથા ચરણનો. હવે એ બેમાંથી કયો એ તમને ખબર પડે અહીંથી. સી સદિશ છે એ શું આપ્યો છે આઈ માઇનસ જે. આઈ માઇનસ જે એટલે એનો એક્સ ઘટક ધન છે અને વાય ઘટક ઋણ છે. એક્સ ધન અને વાય ઋણ એટલે ચોથું ચરણ થયું. મતલબ કે આ ચોથા ચરણનો પિસ્તાલીસનો ખૂણો છે. અને આમ એકડે એકથી ગણો એકડે એકથી મતલબ આમ આખું ચક્કર ગણો તમે તો 270 વત્તા પિસ્તાલીસ એટલે 315 ડિગ્રી થયો. અને નહીંતર એને માઇનસ પિસ્તાલીસ કહેવાય ચોથા ચરણમાં ઊંધું જો રોટેશન કરી તો. પછી આમાં બીજો જે પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ ફલાણા એટલે એ નામના સદિશ પર આમના ઘટક ગોતવાના છે. હવે આપણે આવું તો શીખી ગયા છીએ કે સદિશ એ આપ્યો હોય એનો એક્સ અક્ષ ઉપર ઘટક જોતો હોય તો અહીંથી આપણે લંબ દોરી અને આને એનો એક્સ ઘટક કહેવાય અને આને એનો વાય ઘટક કહેવાય. શરતી કે તમારે આ ખૂણો ગોતવાનો આવે બે વચ્ચે. હવે આ રીતે જો આપણે આગળ જઈ તો તમારે એક્સ અને વાય ઉપર નથી ગોતવાના પણ જે સદિશ આપ્યો છે એના ઘટક ગોતવાના છે બી અને સી ઉપર. હવે મેથડ આવી રીતે થાય. હું માની લો કે રફ આકૃતિ દોરું. આપણી એક્સ વાય પદ્ધતિ છે એમાં આઈ પ્લસ જે એટલે આવડો આ થાય બી સદિશ આઈ પ્લસ જે અને આઈ માઇનસ જે એટલે આવડો આ સી સદિશ થાય. હવે તમારે શું કરવાનું છે તો કે એ બરાબર તમને જે આપ્યું છે દેટ ઇઝ ટુ આઈ પ્લસ થ્રી જે આ સદિશ જોઈ છે તો ટુ આઈ પ્લસ થ્રી જે એટલે એ અહીંયા ક્યાંક આવશે. ટુ આઈ અને થ્રી જે એટલે સદિશ એ આ બાજુ આવશે. અને હવે મારે આનો ઘટક પેલા ઉપર જોતો હોય તો લંબ દોરી અને પ્રક્ષેપ અહીંયા ગોતવાના આવે સાઈન અથવા તો કોસની વ્યાખ્યા કરી. પણ હવે એમાં પ્રશ્ન એ થશે કે ખૂણા જે છે આ લંબ થાય લાંબી એટલે કે ખૂણા તમારે ગોતવાની જરૂર પડે ને. ઓલા પણ તમે કેમ કરતા હતા કે એક્સ બરાબર એ કોસ થીટા. એ કોસ થીટા એટલે શું તો કે ભાઈ તમારો એક્સ અક્ષ સાથે બનતો ખૂણો
પણ એ તો એક્સ ઉપર ઘટક ગોતવાનો હતો. અહીંયા તમારે શું કરવાનું છે, એ ઉપર ઘટક ગોતવાનો છે, તો મારે આ ખૂણાની જરૂર પડે. હવે એ ખૂણો ગોતવા માટે આખી આકૃતિને મચેડી અને પહેલાં તો બંનેના ઘટકો તમે ગોતો, બંનેના ખૂણા ગોતો વારાફરતી. માંડો કે બીનો એક્સ સાથે, એનો એક્સ સાથે, અને એ બે જે ખૂણા આવે એ ખૂણા ઉપરથી તમારે બેની બાદબાકી કરી અને એ અને બી વચ્ચેનો ખૂણો ગોતવો પડે, અને એ જડી જાય પછી તમે આવી રીતે ઘટક એના ગોતી શકો. આ થઈ મેથડ. પણ એ મજૂરી આપણે અત્યારે કરવી નથી. શું કામ, નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સદિશોના ગુણાકાર માટેનું એક રિઝલ્ટ ભણવાના છીએ, ડોટ ગુણાકારમાં. અને એ ડોટ ગુણાકારમાં બે સદિશો વચ્ચેનો ખૂણો અથવા તો એક સદિશનો બીજા સદિશ પર ઘટક ડાયરેક્ટ એક જ સ્ટેપમાં ગોતતા શીખવાના છીએ. એટલે અહીંયા આપણી પાસે એક રિલેશન છે જે અત્યારે આપણે ડોટ ગુણાકાર તો તમે ભણેલા નથી એટલે નો ખ્યાલ આવે. એટલે 4.22 હું યાદ રાખીશ. પાંચમું ચેપ્ટર આપણે ભણી લઈએ ડોટ ગુણાકાર, એટલે અહીંયા હું તમને શીખવાડીશ. ટેક્સ્ટબુકમાં તમને સૂચન આપેલું છે કે આલેખની રીતનો ઉપયોગ કરી શકો. તો એમાં માની લો કે આ ખૂણો છે એને થીટા એ કહી દઉં, પછી આ બીનો જે એક બનતો ખૂણો છે એને થીટા બી કહી દઉં. થીટા બી તો આપણે ગોતીને રાખ્યો જ છે. હવે થીટા એ જોતો હોય તો મેં કીધું એમ કે ભાઈ તમે માની લો કે આ ખૂણો થીટા એ આપણે ગોતવો છે, તો બાકીના સદિશને થોડીક વાર ભૂલી જાઓ તો એ એક્સ બરાબર શું થાય, એ કોસ થીટા થાય. એમાં થીટાનો એક્સ સાથે એટલે એનો એક્સ સાથે બનતો ખૂણો એને મેં થીટા એ કહી દીધું. હવે એનો એક્સ ઘટક કેટલો છે, બે. પછી એનું મૂલ્ય કેટલું થશે, તો વિલ બી ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 4 વત્તા 9, બરાબર ને, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, એટલે વર્ગમૂળની અંદર 13, એટલે વર્ગમૂળ 13 કોસ થીટા એ. જ રીતે ઈ વાય બરાબર એ સાઇન થીટા એ, એટલે અહીંયા એ વાય ઘટક કેટલો છે, 3. આ કેટલું, વર્ગમૂળ 13, અને સાઇન થીટા એ. તો પછી સાઇન થીટા એ બરાબર શું થાય, 3 ના છેદમાં વર્ગમૂળ 13. હવે તમને આ ખૂણો ગોતતા આવડે, સાઇનનું ટેબલ છે એમાં તમારે જઈ અને આપણે જે મેથડ શીખાતા એ પ્રમાણે તમારે ખૂણો ગોતવાનો આવે. હવે એ અને બી વચ્ચે ખૂણો, એ અને બી વચ્ચે, તો અહીંયા આપણે જે ખૂણો જોઈ છે એને હું થીટા કહી દઉં, તો થીટા બરાબર આકૃતિની ભૂમિતિમાં દેખાય છે થીટા એ માઇનસ થીટા બી. એમાં થીટા એ તમે ગોઈતો, થીટા બી આપણે ગોઈતો 45, એટલે આ જડી ગયો. અને હવે ઘટક મારે જોતા હોય તો બીનો એ પર ઘટક એટલે બી કોસ થીટા અને બી સાઇન થીટા, એમાં થીટા આવડો હાલો એટલે તમને ઘટક મળી જાય. એ જ રીતે સી માટે, પણ એ મેં કીધું એમ બહુ લાંબી લપ થાય એના બદલે આને હોલ્ટ મારી. આ લેખની મેથડ મેં તમને કીધી, તમારી મરજી હોય તો તમે ગણજો, બાકી આ રીતે ગણાય નહીં, કારણ કે આગળ જતાં વળી પાછા આપણે સહેલી મેથડ ભણવાના છીએ. બાકી મેં કીધું એમ તમે આ રીતે ગોતો, પછી બીનો એ પર ઘટક, એમાં આવડો આ જે ઘટક આવે એ કોસ આવે અને ઊભો ઘટક આવે એ સાઇન આવે, એમાં ખૂણો લેવાનો છે થીટા. આટલું ધ્યાન રાખશું આપણે, નહીંતર 4.22 મેં કીધું એમ આફ્ટર ચેપ્ટર 5 વી વિલ કેલ્ક્યુલેટ. આગળ વધી 4.23. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સાચો છે. હવે આમ તમારે અંદર જોવાનું છે, વી સરેરાશ બરાબર શું લખેલું છે,
वी एवरेज बराबर हाफ V81 प्लस V82 जुदा जुदा समय बे वेगना सरवाळानी सादी मैथमेटिकल एवरेज छे एटले आ जे छे नी फक्त अचल प्रवेगी माटे ज साचो छे એટલે ઈ દ્રષ્ટિએ જોવા જાઓ તો કોઈ પણ સ્વૈચ્છિક ગતિ એમ કીધું છે એટલે આ ખોટો સંબંધ છે પછી વી સરેરાશ બરાબર R2 માઇનસ R1 અને છેદમાં T2 માઇનસ T1 ઈ સાચું એટલે બી સાચું શું કામ તો કે વ્યાખ્યા છે કઈ બી એવરેજ બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી તો આ વ્યાખ્યા તો કોઈ પણ પ્રકારની ગતિ માટે લાગુ પડે પછી સી વી બરાબર V0 પ્લસ AT આ ખોટું છે એ બી સાચું છે સી વી બરાબર V0 પ્લસ AT તો આ વિધાન તે ફક્ત અચળ પ્રવેગી માટે જ સાચું છે અને એટલે મારે સ્વૈચ્છિક ગતિ સ્વૈચ્છિક મતલબ ગમે તે પ્રકારની ગતિને આ શરત ન લાગુ પડે એટલે એ ખોટું પછી ડી બરાબર RT R0 પ્લસ V0T પ્લસ હાફ AT સ્ક્વેર એ અચળ પ્રવેગીનું જ છે એટલે ડી પણ ખોટું અને એ સરેરાશ VT2 માઇનસ VT1 ભાયગા T2 માઇનસ T1 એ સાચું એ વ્યાખ્યા છે એટલે આમ જોવા જાઓ તો સાચા કયા થયા બી અને ઈ આ બે વિધાન જ સાચા થયા બાકી બધા વિધાન જે છે એ ખોટા છે 4.24 બી ખોટું છે અને ઈ સાચું છે એ વ્યાખ્યા છે એટલે સાચું ગમે તે ગતિને અને બાકીના ત્રણ જે છે ને અચળ પ્રવેગીના જ છે દરેક પ્રકારની ગતિને ન લાગુ પડે 4.24 જોઈ નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ અથવા ઉદાહરણ સહિત દર્શાવો કે તે સાચું છે કે ખોટું અદિશ રાશિ તે છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે ના ભાઈ વિધાન છે એ અદિશ રાશિ માટે આપેલું છે તો અદિશ રાશિ અચળ રહે એવું જરૂરી નથી ટાઈમ પોતે લઈ લો તમે સમય તો સમય પોતે અચળ છે ખરો ના બરાબર ને આ જ રાખે એવી જ રીતે ઝડપ અદિશ રાશિ છે તો એ કંઈ અચળ થોડી હોય એ તો નિયમિત હોય તો જ અચળ હોય એટલે પહેલું વિધાન ખોટું પછી અદિશ રાશિ ક્યારેય ઋણ હોતી નથી અદિશ રાશિ ક્યારેય ઋણ હોતી નથી તમે જાણો છો ત્યાં સુધી હા અદિશ રાશિ ક્યારેય ઋણ હોતી નથી કારણ કે અદિશ રાશિને શું હોય ફક્ત મૂલ્ય હવે મૂલ્ય છે એ તમે બોલો એટલે એમાંથી ઓટોમેટિક ઋણ નીકળી જવાનું છે એટલે ક્યારેય અદિશ રાશિ ઋણ ન હોય એવું કહી શકાય પછી અદિશ રાશિ પરિમાણ રહિત હોય છે અદિશ રાશિ પરિમાણ રહિત હોય છે તો એ ખોટું ઝડપ જે છે એ અદિશ રાશિ છે પરિમાણ રહિત નથી પરિમાણ વાળી છે એટલે એ ખોટું પછી અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી અદિશ રાશિ બદલાય જ છે અદિશ રાશિ તમે માની લો કે કોઈ એક બિંદુએ શરૂ કર્યું બીજા બિંદુએ પહોંચો ઝડપની જ વાત કરીએ આપણે પકડી રાખ્યું છે તો એ બદલાય અહીંયા જે હોય એના કરતાં બીજા બિંદુએ એ બદલાય તે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે પછી ભલે તેના યામાક્ષોના નમન જે છે યામાક્ષોના નમન જે છે એ ગમે તે હોય મતલબ અવલોકનકાર કોઈ બી હોય હું હોય તમે હોય તમે જે અભ્યાસ કરો છો એ દરેક અવલોકનકાર માટે સરખો જ આવે એ સાચું કારણ કે યામાક્ષો જે છે ને એ સંદર્ભ છે અને યામાક્ષો સંદર્ભ હોય તો સંદર્ભ બદલાવવાથી ભૌતિક વાસ્તવિકતા બદલાય નહીં છેલ્લું સાચું મેં તમને બીજું કીધું સાચું તમે જાણો છો ત્યાં સુધી પણ હું એક એક્ઝામ્પલ ખાલી આપું કારણ કે અદિશ રાશિ એટલે મારે બધી જાતનો વિચાર કરવો પડે ને
तो मान लो कि तापमान छे ई अदिश राशि छे, तो एमां माइनस होय, माइनसमां टेम्परेचर होय, એટલે ઈ દ્રષ્ટિએ જોવો તો ખોટું. એટલે હવે વિધાન છે ઈ છેલ્લું એક સાચું થયું. ચાર પોઈન્ટ પચીસ અત્યારે હોલ્ટ મારીએ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં 4.25 આગળ વધશું. નોટ બનાવો છો ને ભાઈ હારોહાર, પછી જ્યારે આપણે ભેગા થઈ ત્યારે વળી પાસે જય શ્રી કૃષ્ણનો કરતા. બરાબર, મળશું. થેન્ક યુ.